प्रकारना शेर छे ए प्राप्त थाय छे। बजार भाव में जे कई किंमत होय तो एमा ए किंमत फेरफार कर्या वगर बजार किंमत में ना शेर प्राप्त थाय छे। जोखमनू प्रमाण इक्विटी शेर होल्डरो करता प्रथम डिविडंड अने परत मूड़ी मेळववा नी होवाथी जोखमनू प्रमाण छे ए ओछू होय। तो आ रीते विद्यार्थीनी बहनों एनी जे लाक्षणिकता जोवा मळे छे। આગળ જોઈએ છે પ્રેફરન્સ શેરના પ્રકાર, એમાં આપણે જોઈએ 1956 કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં કંપની ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ રેડિમેબલ અને પાર્ટિસિપેટ નોન પાર્ટિસિપેટ કન્વર્ટેબલ નોન કન્વર્ટેબલ વગેરે અનેક પ્રકારના જે પ્રેફરન્સ શેર બહાર પાડતા નથી, પરંતુ નવા કંપની ધારા 2013 અનુસાર કંપની બે પ્રકારના શેર બહાર પાડે છે। એમાં આપણે જોયું 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર। હવે આગળ જોઈએ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, એમાં આપણે જોઈએ તફાવતના મુદ્દા, એમાં જરૂરિયાત, ડિવિડન્ડનો દર, અધિકાર, જોખમ, રોકાણકારો, બજાર ભાવ અને મૂડી વૃદ્ધિ, એ રીતે 7 જે મુદ્દા વચ્ચે તફાવત જોવા મળે છે। જરૂરિયાત ઇક્વિટી શેરમાં આપણે જોઈએ તો શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે। શેર મૂડી એટલે કે કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મળે એટલે ઇક્વિટી શેર એને ફરજિયાત બહાર પાડવા પડે। પ્રેફરન્સ શેર આ પ્રકારના શેર બહાર પાડવાની જરૂરિયાત હોતી નથી। ડિવિડન્ડનો દર, એમાં ઇક્વિટી શેરમાં અનિશ્ચિત હોય છે, પ્રેફરન્સ શેરમાં નિશ્ચિત હોય। અધિકાર, તો કે શેર હોલ્ડરોને કંપનીના સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, સંચાલકોની ચૂંટણી કરવાનો અધિકાર હોય। પ્રેફરન્સ શેરમાં શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો હોય। જોખમનું જે પ્રમાણ છે એ ઇક્વિટી શેરમાં વધુ હોય અને પ્રેફરન્સ શેરમાં ઓછું હોય। રોકાણકારો જોખમ લેવા તૈયાર હોય અને વળતર લેવા ઈચ્છતા રોકાણકારો ઇક્વિટી શેર પસંદ કરે। નિશ્ચિત જે એટલે કે નક્કી કરેલી આવક સાથે મૂડી સલામતી ઈચ્છતા હોય એવા જે રોકાણકારો છે એ પ્રેફરન્સ શેર પસંદ કરે। બજાર ભાવ, આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે ઇક્વિટી શેરમાં, જ્યારે પ્રેફરન્સ શેરમાં સામાન્ય રીતે આ શેરના બજાર ભાવમાં વધઘટ થતી નથી। મૂડી વૃદ્ધિ, ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર બોનસ શેરને કારણે મૂડી વૃદ્ધિ થાય છે, અથવા તો લાંબા ગાળે ઇક્વિટી શેરની જે મૂડી છે એમાં વધારો થાય,
જ્યારે પ્રેફરન્સ શેર એ નક્કી કરેલા દરે અને વ્યાજે મળતા હોય એટલે મૂડીમાં વધારો થતો નથી. તો વિદ્યાર્થીની બહેનો, આ જે તફાવત છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, એ તમારે તૈયાર કરી લેવાનું. આગળ જોઈએ છે શેર પ્રમાણપત્ર. એમાં આપણે જોઈએ શેરનો પ્રમાણપત્રનો અર્થ. શેર પ્રમાણપત્ર એટલે કંપની દ્વારા તેના સામાન્ય મોહર હેઠળ સભ્યોને આપવામાં આવેલા માલિકીનો દસ્તાવેજ. એટલે કે સામાન્ય મોહર એટલે સહી અને સિક્કો, અને એ આપવામાં આવે છે એના માલિકીને એવો દસ્તાવેજ, તો એને શેર પ્રમાણપત્ર કહી શકાય. કંપનીની શેર મૂડી દરેક સભ્યનું હિત એમાં સમાયેલું હોય. શેર પ્રમાણપત્ર શેર હોલ્ડરો માટે માલિકી અને પ્રાથમિક પુરાવા દર્શાવે છે. તો આ રીતે શેર પ્રમાણપત્ર એને કહી શકાય. શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી કેટલીક જે વિગતો છે એમાં ક્રમશઃ પ્રમાણે કંપનીનું નામ, સત્તાવાર થાપણ, શેરનો ક્રમાંક, શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર, શેર ધારણ કરનારનું નામ, શેરના પ્રકાર, સંખ્યા, શેરની મૂળ કિંમત, શેર દીઠ ચૂકવેલી રકમ, શેર આપ્યાની તારીખ અને દિવસ, સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી, છેલ્લે કંપનીની સામાન્ય મોહર. તો આ રીતે શેર પ્રમાણપત્રમાં કેટલીક જે બાબતો છે એનો સમાવેશ થાય. આગળ જોઈએ છે શેર પ્રમાણપત્ર અંગેની કંપનીની જોગવાઈઓ. તો શેર પ્રમાણપત્ર પર કંપનીની સામાન્ય મોહર ફરજિયાત હોવી જોઈએ. સાથે સાથે પ્રમાણપત્રમાં બે સંચાલકો, સેક્રેટરી અથવા તો નિમાયેલા જે અધિકૃત વ્યક્તિઓ છે એની સહી હોવી જોઈએ. એકથી વધુ વ્યક્તિઓ જો સંયુક્ત રીતે શેર ધરાવતી હોય તો આવા સંજોગોમાં શેર પ્રમાણપત્ર પર પ્રથમ શેર હોલ્ડરનું જે નામ છે એ સંયુક્ત શેર હોલ્ડરના નામ સાથે દર્શાવવામાં આવે છે અથવા તો દર્શાવવું જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે આ જે શેર પ્રમાણપત્ર માટેની કેટલીક જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ કંપની ધારો 2013 પ્રમાણે નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીની બહેનો, હવે પછીનો જે ટોપિક છે આગલા વિડીયોમાં આપણે એની માહિતી મેળવશું. ત્યાં સુધી નમસ્તે.